नमस्कार, सुपर फास्ट समाचार में आपनु स्वागत छे। हूँ छू संजय रावल। दाहोद जिला में लाचिया ऊपर तवाई देवगढ़बाड़िया विरोल गाम ना महिला सरपंच 6000 नी लांच लेता एसीबी ना छकंजा में रंगे हाथे झड़पाया। खेरबंबा खाते नायब कलेक्टर ना अध्यक्षस्थाने जनरल हॉस्पिटल तेमज आरोग्य केंद्र खाते कोविड-19 वैक्सीन ड्राई रन योजायो। भरूच तालुकाना बबूसर खाते आवेला सूफी संतनी दरगाहनो जीर्णोद्धार करायो। वेरावलना भेजावा ठग भावे से डिजिटल पेमेंटना सहारे राज्यना अनेक लोकोने ठग्या। गीर सोमनाथ, जूनागढ़, राजकोट, अमदावाद सहित शहरोमां व्यापारीओने चूनो लगाव्यो। 21 लाखथी वधु रूपियानो माल डिजिटल टेक्निकथी उठाव्यो। માગરોળ ખાતે આગ્રા ખાન સંસ્થા દ્વારા વાસમોની જળ જીવન મિશન યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ। અમરેલી ખાતે સરપંચો સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ યોજીને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડેલ। સાબરકાંઠાના ઈડરમાં આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ। સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરાયો। ઇકબાલગઢમાં વેક્સિનનું ડ્રાય રન કરાયું। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદર ગામે છેલ્લા કેટલાય દિવસથી રાત્રિના સમયે દરરોજ જ્યોતિગામ વીજ પુરવઠો, વીજ પ્રવાહ ડીમ થઈ વીજ દૂર થઈ જતા પ્રજાજનો તાહિમામ પોકારી ઉઠ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગળુ ખાતે આવેલ વારાયણ શક્તિપીઠ મંદિર ખાતે આજે પિરુદ્રા તાલુકા પંચાયતના પ્રેત પ્રમુખો કમિટીની સભ્યોની મિટિંગ યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાતાવરણમાં પલટો। સવારથી જ વાદળછાયું વાતાવરણ, સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોમાં વધી ચિંતા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા માસ્ક ના પહેનાર 11 લોકોની માસ્ક પાવતી ફાડવામાં આવી। પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન માસ્ક ના પહેનાર પાસેથી કુલ 11,000નો દંડ વસૂલ કરાયો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 685 કેસ નોંધાયા। પ્રિયંકા ચોપરાએ કોરોના ગાઈડલાઇન્સનું કર્યું ઉલ્લંઘન। યુએસ કેપિટલ હિંસા, ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ। મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો બનાવ બન્યો। ભંડારા જનરલ હોસ્પિટલમાં લાગી આગ, 10 નવજાતના મોત। ઉત્તરાયણ પર ગુજરાત હાઈકોર્ટે લગાવ્યા કેટલાક પ્રતિબંધ। શામળાજી મંદિર પરિષદમાં વાવમાં પડી જતા મહિલાનું મોત। અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય, સીએમ રૂપાણીની જાહેરાત। તેલના ભાવ વધારામાં તણાઈ રહી છે પ્રજા, વિપક્ષનું મોત, સરકારની ચૂકી, તેલિયા રાજાઓ અને બખ્ખા। ભારતના પૂછડિયા 6 ખેલાડીઓ 50 પણ ના કરી શક્યા, ટેસ્ટ મેચમાં પણ ખેલાડીઓનું નબળું પ્રદર્શન।
આજે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.